हेलो एवरीवन, वेलकम टू किरण्स किचन। आज आप तुवेरना दाणा अने लीला रींगणना शाकनी रेसिपी जोवाना छे। तो चालो जोई लईए रेसिपी। शाक बनावा माटे मैं अहीं 10 થી 11 रींगण लीधा छे, जेने आपणे रवैया पण कहीए छे। रींगणने वच्चेथी आवी रीते कट लगावी अने जोई लईशुं के अंदरथी खराब तो नथी ने। हवे आपणे रींगणने बधा समारी लीधा छे। पछी तुवेरना दाणाने आपणे मिक्सर ग्राइंडरमां लई अने अधकચરા પીસી લેવાના છે। તુવેરના દાણાની પેસ્ટ ન બની જાય તેનો આપણે ખાસ ધ્યાન રાખીશું। હવે મેં અહીં 2 મીડિયમ તીખા મરચાં, 4 લસણની કળી, 2 ઇંચ આદુના ટુકડો લીધા છે અને 1 નાનું ટામેટું સુધારીને લીધું છે। તેની આપણે પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે 1 ડીશમાં બધા જ અધકચરા ક્રશ કરેલા તુવેરોના દાણા પણ લઈ લઈશું। બધા તુવેરોના દાણા લઈ લીધા પછી તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરીશું। મીઠું નાખ્યા પછી મેં અહીં આખા દાણાને ક્રશ કરીને લીધા છે, તે 1 મોટી ચમચી એડ કરીશું। 1 મોટી ચમચી મરચું, 1/2 ચમચી હળદર, થોડો ગરમ મસાલો અને થોડી હિંગ પણ અંદર એડ કરી દઈશું અને 1 મોટી ચમચી ગોળ, 2 ચમચી તેલ લીધું છે। જો તમારે ગરપણ વગરનું બનાવવું હોય શાક તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો। હવે બધો જ મસાલો આપણે મિક્સ કરી લઈશું અને રીંગણમાં ભરી લઈશું। આ શાક રોટલા, રોટલી કે ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો। નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજી નવી રેસીપીની લિંક આપેલી છે, તે પણ જરૂરથી એકવાર ચેક કરશો અને જો તમે રેસીપી ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો। બધા જ રીંગણ ભરાઈ ગયા પછી કડાઈમાં 2 મોટી ચમચી તેલ લઈશું, તેમાં આપણે 1 ચમચી જીરું એડ કરીશું। જીરું થઈ ગયા પછી તેની અંદર આપણે આદું, મરચાં, લસણ અને ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને થોડી કોથમીર પણ અંદર એડ કરીશું। ટામેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં સાંતળવા દઈશું। તેલમાં થોડી કોથમીર પણ આપણે એડ કરી દઈશું। આવી રીતે કોથમીર એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ લાગે છે। કલર માટે આપણે થોડું કાશ્મીરી મરચું પણ અંદર એડ કરીશું। હવે તેમાં ભરેલા રીંગણ અને બીજો તુવેરના દાણાનો મસાલો પણ ઉમેરી દેવાનો છે। રીંગણ અને મસાલાને સારી રીતે આપણે તેલમાં ચડવા દઈશું। મસાલો આપણે એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ માટે તેલમાં ચડવા દઈ અને પછી જરૂર પ્રમાણે અંદર આપણે પાણી ઉમેરીશું। મેં અહીં અત્યારે 1/2 ગ્લાસ આપણે પાણી ઉમેર્યું છે, જરૂર લાગશે તો વધારે અંદર પછી ઉમેરીશું। શાકને ઢાંકણ ઢાંકી અને ધીમા તાપે આપણે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું। શાકને 7 થી 8 મિનિટ થઈ ગયા પછી આપણે એક વખત ચેક કરી લઈએ કે આપણા રીંગણ ચડી ગયા છે કે નહીં। તમે જોઈ શકો છો કે આપણા રીંગણ સરળતાથી 2 કટકા થઈ જાય છે, જેથી કરીને આપણું શાક સરસ ચડી ગયું છે। હવે તેની અંદર મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું, તેથી મેં થોડું મીઠું અંદર એડ કર્યું હતું અને ઉપરથી થોડું આપણે ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું અને થોડી કોથમીર પણ એડ કરીશું। બધું જ બરાબર હલાવી દઈશું અને 2 મિનિટ રાખીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। એકદમ ટેસ્ટી એવું રીંગણ દાણાનું શાક તૈયાર છે। આ દાણાનું ભરેલું રીંગણનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને લસણ ના ભાવે અથવા તો લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તમે કોઈ પણ મસાલા તમારી રીતે, તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।